મારું નામ વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈ, તમારું ગામ કયું? તાલુકો, ડિસ્ટ્રિક્ટ? ગામ ખાનકુવા, તાલુકો ઉમરેઠ અને જિલ્લો આણંદ. બરાબર. તમારો મોબાઈલ નંબર? 97-25-26-97-25-26-74-74. બરાબર છે. રાઈટ. વિઠ્ઠલભાઈ, તમે આ કપાસ કરો, આ સર આ તમાકુ છે, કેટલો કયો તમાકુ છે? કલકત્તી તમાકુ છે, આને કલકત્તી તમાકુ કહેવાય. બરાબર છે. હવે હું જોઉં છું કે તમારા ખેતરમાં અહીંયા બધું પીળું પડી ગયેલું છે અને અહીંયા સારો તમાકુ છે, કેમ એમ? આ જમીન ખરાબ છે કે શું? ના, જમીન ખરાબ નહીં થાય. તો આ મને એવું લાગ્યું એટલે પછી મારા મિત્ર એ ભલામણ કરી. તમે ટેસ્ટ કરવા ખાતર બાયોફિટ? હા, બાયોફિટ અહીંયા નથી છાટી. હા, નહીં છાટી. નથી છાટી તો આ હાલત છે. હા, બાયોફિટ દવા નથી છાટી તો આ હાલત છે. બાયોફિટ દવા નથી છાટી તો આ હાલત છે. બાયોફિટ દવા નથી છાટી તો આ હાલત છે. આ રહી. અને જ્યાં બાયોફિટ દવા છાટી છે એ આ રહી. આ રહ્યો તમાકુ, આ રહ્યો તમાકુ. વિઠ્ઠલભાઈ, હા, તમારું શું કેવું છે આ તમાકુ થી? કે અમારી બાયોફિટ દવા જે તમે છાટી અને આવો તમાકુ લીધો છે, હા, તો તમારો શું અભિપ્રાય છે બાયોફિટ? બાયોફિટ નો મારો એ અભિપ્રાય છે કે કદાચ જો મેં વહેલા છાટી હોત તો મારે આ પોઝિશન ના હોય. વહેલા છાટી હોત તો પોઝિશન ના હોત. બરાબર છે. પણ હવે તમને દૂધ નું દૂધ ને પાણી નું પાણી દેખાય, તો નક્કી જ છે સાહેબ. તો તમારે બીજા ખેડૂતો જે તમાકુ કરે છે એ લોકોને તમારે શું સલાહ છે? મારે તો સાહેબ એમને એ સલાહ છે કે બને ત્યાં સુધી વધુમાં વધુ આના સ્પ્રે કરવા જોઈએ. વિઠ્ઠલભાઈ નું કેવું છે કે બને ત્યાં સુધી બાયોફિટ દવાના વધુમાં વધુ સ્પ્રે કરવા જોઈએ, તાકે તમને આવો તમાકુ અમે આપી શકીએ. આવો તમાકુ અમે તમને આપી શકીએ. આવો તમાકુ તમને અમે આપી શકીએ. આ રહ્યો આ તમાકુ, બાયોફિટ છાટેલો તમાકુ. તો ખેડૂત મિત્રો, તમે પણ બાયોફિટ દવાનો ઉપયોગ ચાલુ કરો અને આ વિઠ્ઠલભાઈ ની જેમ શંકા નહીં કરો, નહીં તો પેલા જેવા તમાકુ રહેશે. અને શંકા છોડશો અને અમારા પર વિશ્વાસ કરશો તો આ તમાકુ અમે તમને આપશું. તમારી મરજી છે, તમારે નિર્ણય કરવાનો છે કે તમને પાક વધારે જોઈએ છે કે નહીં. બીજું કે વિઠ્ઠલભાઈ, આમાં પાંદડામાં શું ફરક દેખાય? આમાં સાહેબ પાંદડાનો વિકાસ થાય છે. વિકાસ થાય છે, પાંદડાનો વિકાસ થાય છે. અને કલકત્તી ની ખાસિયત છે કે એમાં કાણા પડી જાય. કલકત્તી ની ખાસિયત છે કે આમાં કાણા પડી જાય. આમાં એક પણ છોડ પડ્યું નથી. કાણું પડ્યું નથી. તમે જોઈ લો, બધા આટલો મોટો પાંદડું છે, હા, આ બે વેટ જેટલું પાંદડું છે, તે છતાં એક પણ કાણું નથી. એક પણ કાણું નથી. આ એક છોડ નહીં, બધા છોડમાં અમે લોકો આ રીતે આ રહ્યું. આ જોઈ લો, આ વેટ જેટલું પાંદડું પણ એક પણ કાણું દેખાતું નથી. હા, આ રહ્યા મોટા મોટા પાંદડા પણ કાણા દેખાતા નથી. તો ખેડૂત મિત્રો, તમે પણ આ દવા વાપરવાનું ચાલુ કરો. વિઠ્ઠલભાઈ વાપરી છે તેમ તમને શંકા જ હોય તો તમે તમારા ખેતરમાં થોડી જગ્યા છોડી દો ને ત્યાર પછી તમને વિશ્વાસ જાગશે કે અમે રિઝલ્ટ આપ્યું કે નથી આપ્યું. થેન્ક યુ સો મચ.